वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક સર પ્રણવ સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2 LMBB લર્ન મોર બી બ્રાઇટરમાં એક્ટિવિટી નંબર 5 સુધીની એક્સરસાઇઝ સુધીનો અભ્યાસ જોયો હતો. હવે આ વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 6થી આગળની એક્ટિવિટીઝનો અભ્યાસ કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી નંબર 6. ચલો જો શું કહે છે. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગીવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો. એટલે નીચે જે કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે, જે લિસ્ટ આપ્યું છે, તેનો ઉપયોગ કરીને સાચા જ્યાં જે લાગુ પડતું છે, જે શબ્દ યોગ્ય લાગુ પડતો છે, તે રીતે કમ્પેરિઝનમાં અહીં સાચો અર્થ પ્રમાણે શબ્દ મૂકવાનો છે. ચલો પહેલાં બ્લેકેટમાં જોઈ લઈએ. કયું કયું છે? અ ટોડ. ટોડ એક પ્રકારનો દેડકો છે. અ પપી મીન્સ કે નાનું કૂતરાનું, ડોગનું બચ્ચું. અ વોલ્ફ, વરુ. અ ડોગ, અગેન અ ડોગ એટલે કૂતરો. અબી, માખી કે મધમાખી ગણો. અ લાયન. અ કાવ. અ બેટ. બેટ મીન્સ કે આપણે ચામડી ચૂડ્યું કહીએ છીએ તે. ઓકે, નાવ હવે જોઈએ એઝ બ્રેવ એઝ. એઝ બ્રેવ એઝ, બ્રેવ એટલે કે બહાદુર. તો આ જે પ્રાણીઓના નામ આપ્યા છે એની અંદર જો સૌથી બહાદુર પ્રાણી હોય તો કયું છે? અફકોર્સ અ લાયન. એટલે શું આવશે ત્યાં? લાયન આવવાનું છે, બરાબર. સેકન્ડ જો એઝ યુઝફુલ એઝ, કે ઉપયોગી, તેના જેવું ઉપયોગી બીજું પ્રાણી, તો કયું છે? અફકોર્સ આ બધા જેમાં છે એની અંદર આપણે શું કહીએ છીએ? કાવ. ગાયને આપણે સૌથી ઉપયોગી માનીએ છીએ. એઝ બ્લાઇન્ડ એઝ, કે તેના જેવું આંધળું, બ્લાઇન્ડ. અફકોર્સ આપણે બધા જાણીએ જ છીએ કે બ્લાઇન્ડ કોણ છે? તો કે બેટ, મીન્સ કે ચામડી ચડ્યું છે અને એ દેખી શકતું નથી. તો ઇકોસિસ્ટમ પર કામ કરે છે, અવાજના પડઘા ઉપર કામ કરે છે, પોતાનું હલનચલન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બરાબર. નંબર 4 જો એઝ બિઝી એઝ, કે એના જેટલું એકદમ વ્યસ્ત. આપણે જાણીએ છીએ કે માખી છે, મધમાખી છે, એનું આખું જીવન એના મધ પૂડા પછાડી મધ બનાવવામાં જતું રહે છે. એટલે એઝ બિઝી એટલે કે એના જેટલું એકદમ બિઝી, વ્યસ્ત બતાવ્યું છે. એટલે અહીંયા આપણે બી લખ્યું છે. એઝ ફેથફુલ એઝ, ફેથફુલ વફાદાર. તો આપણે જાણીએ છીએ કે વફાદાર પ્રાણી કયું છે? તો કે ઓફકોર્સ ડોગ. એઝ હંગ્રી એઝ, કે એના જેટલું ભૂખ્યું, વોલ્ફ. વોલ્ફ છે ને ટોળામાં નીકળે અને શિકાર કરે ને જાણે કે ભૂખ્યા હોય એ રીતે તૂટી જ પડે એની પર, શિકાર ઉપર. એને મારવાની પણ એ રહે ના જોઈએ. એટલે એઝ હંગ્રી એઝની અંદર શું આવ્યું? વોલ્ફ આવ્યું. એઝ ફ્રેન્ડલી એઝ, કે એકદમ એમ મસ્તીવાળું, એકદમ ફ્રેન્ડલી વર્તન કરનારું. તો કે પપી, ઓફકોર્સ જે ડોગ છે એનું નાનું બચ્ચું છે, એકદમ મસ્તીખોર હોય, આમ તેમ ઉછળાકૂદ કરવાવાળું હોય. અને એના પછી લાસ્ટમાં શું કહ્યું છે? એઝ અગલી એઝ. અગલી એટલે કકડરૂપું, ગંદુ. તો ટોળ, ટોળ નામનો તમે દેડકો જોવો મિત્રો, તો એનો દેખાવ જ એટલો બધો કદરૂપો છે. એટલા માટે એને અહીં આપણે કદરૂપાની અંદર ટોળનો આપણે સહારો લીધો છે, એ ટોળને સરખામણી કરી છે. નાવ નેક્સ્ટ જો, કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. હવે તમારા જે સોશિયલ સાયન્સના ટીચર છે, સામાજિક વિજ્ઞાનના, તેને તમારે મળવાનું છે, એમની મદદ લેવાની છે અને કાઉન્સના શબ્દોના ઉપયોગ દ્વારા આ બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે. ચલો પહેલાં બ્રેકેટ્સના શબ્દો જોઈ લઈએ. ધ સહારા ડિઝર્ટ, ધ પેસિફિક. સહારા ડિઝર્ટ છે એ રણ છે સહારાનું. પેસિફિક એટલે કે પેસિફિક એ શું છે? મહાસાગર છે. માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર છે. ધ હિમાલયા દુનિયાની સૌથી મોટી પર્વતહારમાળાઓ છે. અને ધ નાઇલ દુનિયાની સૌથી મોટી નદી છે.
ચાલો પહેલું જુઓ, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, દુનિયાની અંદર સૌથી મોટી પર્વતમાળાઓ કઈ છે? અફકોર્સ કઈ આવશે, પર્વતમાળાઓ કીધી છે, પર્વત નહીં ટોચ શિખર નથી કીધું, પર્વતમાળાઓ એટલે શું આવવાનું? હિમાલયા. સેકન્ડ નંબરમાં શું છે? વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, અહીં આપણે માઉન્ટ એવરેસ્ટ આવી શકીએ, કે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? અફકોર્સ આપણે અત્યારે જાણીએ છીએ કે માઉન્ટ એવરેસ્ટ છે. નંબર થ્રી જો, વોટ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ, કે દુનિયાની અંદર સૌથી ગરમ પ્લેસ, ગરમ જગ્યા કઈ છે? અફકોર્સ રન ઓફ સહરાનું રણ, એટલે સહરા ડિઝર્ટ આવ્યું. ચોથામાં જો, વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, દુનિયાની સૌથી લાંબી નદી, અફકોર્સ કઈ આવવાની છે? ધ નાઇલ, નાઇલ નદી છે એ દુનિયાની સૌથી લાંબી નદી ગણાય છે. પાંચમું સેન્ટન્સ જો, વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ, કે જે સમુદ્રો છે, મહાસાગરો છે, એ મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર કયો છે? ઓફકોર્સ આપણે કહીએ છીએ કે પેસિફિક મહાસાગર, બરાબર ને? હવે આગળમાં જુઓ, નંબર એક્ટિવિટી નંબર 7ની અંદર એક તમને ગ્રાફ આપ્યો છે. શું કહ્યું છે? આપેલા ગ્રાફનો અભ્યાસ કરો, વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ગ્રાફના ઉપયોગ દ્વારા નીચેના જે આ સેન્ટન્સ છે એ ખરા છે કે ખોટા છે, ટ્રુ છે કે ફોલ્સ, એ નક્કી કરવાનું છે. તો પહેલાં તો ગ્રાફ શેનો છે તે સમજી લઈએ. ગ્રાફ શેનો છે કે અલગ અલગ દેશના મુખ્ય શહેરો આપેલા છે, મુખ્ય શહેરોના નામ આપ્યા છે. હવે અહીં જે રેડ પોર્શન બતાવ્યું છે ત્યાં શું લખ્યું છે? પોલ્યુશન લખેલું છે. અને જ્યાં બ્લ્યુ પોર્શન બતાવ્યું છે એ પોપ્યુલેશન, પોલ્યુશન એટલે કે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે કે વસ્તી. દિલ્હીની પોપ્યુલેશન છે, બરાબર છે, એ બ્લ્યુ લાઇનમાં છે, બરાબર. અને જે દરેક શહેરોની બ્લ્યુ લાઇન છે એ પોપ્યુલેશન દર્શાવે છે અને રેડ લાઇન છે એ પોલ્યુશન દર્શાવે છે. હવે એના આધારે નીચેની જે ખરા ખોટા છે, વાક્યો છે, એ ટ્રુ છે કે ફોલ્સ એ જોવાના છે. ચલો ફર્સ્ટ સેન્ટન્સ જોઈએ. કલકત્તા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. શું કહ્યું છે? કે કલકત્તા એ દુનિયાનું સૌથી પોલ્યુટેડ એટલે કે સૌથી પ્રદૂષિત શહેર છે. જોઈ લો કલકત્તા ક્યાં છે. યસ, થર્ડ નંબરમાં જુઓ તો તમે જુઓ છો કે રેડ લાઇન છે, પણ રેડ લાઇનની અંદર વધારે સૌથી વધુ કયું છે પોલ્યુટેડમાં? તો દિલ્હી છે. એટલે આ સેન્ટન્સ કેવું છે? ફોલ્સ. એટલે ત્યાં શું લખ્યું આપણે? એફ લખ્યું. ઓકે, નંબર ટુ જુઓ, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેઝર પોપ્યુલેટેડ સિટીઝ. એટલે કે ટોક્યો અને ન્યુયોર્ક છે ત્યાં પોલ્યુશન વધારે છે, પ્રદૂષણ વધારે, પણ જે વસ્તી છે એ વસ્તી કેવી છે? ઓછું છે. તો ચાલો ટોક્યો અને ન્યુયોર્કને આપણે જોઈ લઈએ. ક્યાં છે ટોક્યો? યસ, અહીં જાપાનનું ટોક્યો છે અને નીચે લાસ્ટ છે ન્યુયોર્ક છે. તો ટોક્યોની અંદર જો રેડ લાઇન અને ન્યુયોર્કમાં પણ રેડ લાઇન છે એ બ્લ્યુ લાઇન કરતાં ઓછી છે. એનો મતલબ કે પ્રદૂષિત શું છે? ઓછું છે. અને પોલ્યુશન ત્યાં પોપ્યુલેટ એટલે કે વસ્તી વધારે છે એવું છે. તો આ સેન્ટન્સ કેવું થયું? ખોટું થયું. કારણ કે સેન્ટન્સમાં એવું કહ્યું છે કે પ્રદૂષણ વધારે છે અને વસ્તી ઓછી છે, એટલે સેન્ટન્સ કેવું છે? ફોલ્સ છે. ઓકે, નાવ નંબર થ્રી જુઓ, કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. ચલો, કેરો છે દુનિયાની બીજી સૌથી મોટી પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત શહેર છે. તો જોઈ રહીએ, કેરો છે એવું? યસ, ઓફકોર્સ, દિલ્હી પછી કેરોની અંદર જ સૌથી મોટો લાલ ગ્રાફ બતાવ્યો છે. એટલે આ સેન્ટન્સ કેવું છે? ટ્રુ છે. એટલે ત્યાં શું લખીશું આપણે? ટ્રુ લખીશું. ઓકે, નંબર ફોર જુઓ, તિયાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તિયાનજિન છે એ ચાઇનાની અંદર દર્શાવ્યું છે. તો જોઈ લો, ચાઇનાની અંદર છે તિયાનજિન. ઓફકોર્સ યસ, હિયર ચાઇના એન્ડ તિયાનજિન. આ વાક્ય કેવું છે? ટ્રુ છે, બરાબર. એટલે ત્યાં ટી લખ્યું. નંબર ફાઇવ જુઓ, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. એટલે લંડન છે એ ટોક્યો કરતાં વધારે પ્રદૂષિત છે. ચલો લંડન અને ટોક્યોની સરખામણી કરી, લાસ્ટ ટુ જુઓ, નંબર લાસ્ટ. તો લંડન છે એ ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ છે ખરું? ના, ટોક્યો લંડન કરતાં વધારે છે. એટલે આ સેન્ટન્સ કેવું છે? ફોલ્સ છે. એટલે ત્યાં એફ લખ્યું છે. નંબર સિક્સ જુઓ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કે દિલ્હી છે એ આખા દુનિયામાં સૌથી પ્રદૂષિત શહેર છે. આપણે જોઈએ છીએ કે લાલ જે ગ્રાફ છે એ દિલ્હીનો જ સૌથી મોટો છે. એટલા માટે આ સેન્ટન્સ કેવું છે? સાચું છે, બરાબર. નંબર સિક્સ જો, નંબર સેવન જો, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. કે મેક્સિકો સિટીની અંદર પ્રદૂષણ ઓછું છે પણ ત્યાં વસ્તી વધારે છે. તો ચાલો મેક્સિકોની અંદર જુઓ, અહીં જુઓ મેક્સિકોમાં શું છે? પ્રદૂષણ ઓછું છે પણ વસ્તી વધારે છે. પહેલાં સેન્ટન્સમાં શું કહ્યું છે? કે પ્રદૂષણ ઓછું છે અને વસ્તી વધારે. ત્યારે આ વાક્ય કેવું છે? સાચું છે. એટલે ત્યાં ટ્રુ લખવાનું, ટી લખવાનું છે.
નંબર 8 જો કેરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા, એટલે કેરો છે એ કલકત્તા કરતાં વધારે પ્રદૂષિત છે, બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, પણ દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત છે. જોઈ લો, કલકત્તા કરતાં વધારે છે યસ, અને દિલ્હી કરતાં ઓછું છે. તો આ સેન્ટેન્સ પણ કેવું છે, અપકોર્સ ટ્રુ છે, એટલે ત્યાં શું લખ્યું છે, ટી લખ્યું છે, બરાબર. હવે આગળની જે એક્ટિવિટી નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો, એ અહીં આપણે ઓનલાઈન બેઠા બેઠા તો નથી કરી શકવાના, પણ જ્યારે તમે વર્ગમાં ભેગા થાવ ત્યારે આ એક્ટિવિટી કરવાની તમને ખરેખર મજા આવશે. તમારા શિક્ષક સાથે મળી અને એક્ટિવિટીઝ કરવાની કોશિશ કરજો, ખૂબ મજા આવશે. ચલો આપણે એને સમજી તો લઈએ જ. શું કહ્યું છે, નો યોર ક્લાસ, તમારા ક્લાસની અંદર કોણ સારું છે અને કોણ નહીં એ બધા તમારા ક્લાસના વિદ્યાર્થીઓને જાણો. રાઇટ અ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ, ક્લાસની અંદર જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને જે લાગુ પડતો હોય એ પ્રમાણે અહીં ઇન્ફોર્મેશન લખવાની છે. ચલો, ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, તો આની અંદર તો તમે વર્ગમાં ભેગા થજો અને તમારા ક્લાસ ટીચર છે અથવા તમારા શિક્ષક છે એ જે સૌથી ઊંચા વિદ્યાર્થીઓ છે એમને ભેગા કરશે, એમાંથી સૌથી ઊંચો વિદ્યાર્થી કોણ છે તેનું નામ અને રોલ નંબર લખવાનો રહેશે. સેકન્ડ જો, ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી હાઇટમાં ઓછો ટૂંકો સ્ટુડન્ટ, તો એ પણ તમે ક્લાસની અંદર તમે ભેગા થાઓ ત્યારે વિદ્યાર્થીઓ ભેગા થશે, સૌથી શોર્ટ સ્ટુડન્ટ એ રીતે શોધી શકાશે. તમારા શિક્ષકની મદદ આમાં લેવાની છે અને ખૂબ મજા આવશે. ધ બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, એટલે આની અંદર પણ શિક્ષક છે એ તમને મદદ કરશે જ કે તમારા બધા વિદ્યાર્થીઓ એમાંથી સૌથી સારા અક્ષરો કોણા છે, એવા બે ચાર ચોપડા ભેગા કરી અને એની અંદરથી સૌથી સારા છોકરા છે જેના હેન્ડરાઇટિંગ છે એના નામ અને રોલ નંબર લખવાનો રહેશે. ધ વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, એટલે વર્ગમાં સૌથી ખરાબ અક્ષર કોના છે તેનું નામ અને રોલ નંબર લખવાનો છે. એના પછી છે ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, કે વજનમાં સૌથી જે જાડો હોય, વજનમાં જે સૌથી વધારે હોય એવા સ્ટુડન્ટનો અહીં નામ અને રોલ નંબર લખવાનો છે. અને એના પછી ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ, એટલે કે વજનમાં જે સૌથી હલકો છે તેવા વિદ્યાર્થીનું નામ લખવાનું છે. ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ, કે વર્ગની અંદર શાળાની અંદર સૌથી હાજર, સારી રીતે હાજર રહેનાર, પ્રેઝન્ટ રહેતો હોય એવો વિદ્યાર્થી, રેગ્યુલર સ્ટુડન્ટ કોણ છે એનું નામ લખવાનું છે. અને એના પછી શું કહ્યું છે, ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ, કે જે સૌથી વધારે ઇરેગ્યુલર રહેતો હોય હોમવર્કમાં પણ અને શાળાની અંદર જે પ્રેઝન્ટ એબસન્ટ, વધારે એબસન્ટ રહેતો હોય તેવો વિદ્યાર્થી, તેવો વિદ્યાર્થીનું નામ અને રોલ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી છે ધ બેસ્ટ સિંગર, આની અંદર પણ શિક્ષક છે એ જે સારું ગાતા હોય એવા છોકરા છોકરીઓને ભેગા કરી શકે છે અને વારાફરતી એમની પાસેથી કંઈક સરસ એવું ભજન કે ફિલ્મી સોંગ કે એમને જે કંઈક આવડતું હોય એવું પ્રાર્થના ગીત કે ગમે તે ગવડાવી શકે છે વારાફરતી. અને એમાંથી ક્લાસના વિદ્યાર્થીઓ જ નક્કી કરવાનું કે કોણ સારું ગાય છે, એવા પછી બેસ્ટ સિંગરનું નામ તમે અહીંયા લખી શકો છો. ધ પુઅરેસ્ટ સિંગર, તો આની અંદર તો જે સૌથી વર્સ્ટ, સૌથી ખરાબ જે સિંગર છે એનું નામ લખવાનું છે, બરાબર. ત્યાર પછી ધ ફાસ્ટેસ્ટ રનર, આ પણ તમે શાળા કમ્પાઉન્ડમાં તમે વર્ગમાંથી બહાર નીકળો રિસેસ દરમિયાન કાં તો કોઈ પીટીનો પિરિયડ હોય, સ્પોર્ટ્સનો પિરિયડ હોય ત્યારે સ્પોર્ટ ટીચરને કહી શકો કે તમારી વચ્ચે રનિંગ હરીફાઈ રાખે અને એમાંથી જે સૌથી ઝડપી દોડે એ વિદ્યાર્થીનું નામ અહીં લખવાનું છે, ફાસ્ટેસ્ટ રનર. અને ધ સ્લોએસ્ટ રનર, જે બધા જ વિદ્યાર્થીઓમાં સૌથી ધીમું દોડ્યો હોય, જેનો ટાઈમિંગ સૌથી વધારે હોય દોડવાની અંદર, એવા વિદ્યાર્થીનું નામ અહીં લખવાનું રહેશે, બરાબર. હવે આની અંદર તમે બીજું ઘણું બધું કરી શકો, કે બેસ્ટ ડાન્સર છે કે બેસ્ટ એક્ટર છે કે કોઈ સારી એક્ટિંગ કરનાર છે, બરાબર ને, એવું ઘણું બધું આની અંદર ઉમેરીને તમે આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીની અંદર મજા લઈ શકો. કે સૌથી સારો ચિત્રકાર કોણ છે એમ, કે ભાઈ સૌથી બેસ્ટ ડ્રોઈંગ કોનું છે, બરાબર છે ને, હા એ રીતે પણ લખી શકો. સૌથી બેસ્ટ પોએટ કોણ છે, કે કવિ એમ, કવિતા કોણ લખી શકે છે, એવા ઘણા બધા તમે અહીં ક્વેશ્ચન કાઢી શકો છો અને વર્ગમાંથી આ બધી માહિતી તમે મેળવી શકો છો. આ એક્ટિવિટીનો જે પર્પોઝ છે એ પર્પોઝ, હેતુ એ આ જ છે કે વર્ગમાંથી તમે સારું જે અલગ અલગ એક્ટિવિટીઝ છે, એક્ટિવિટીઝ કયા વિદ્યાર્થીઓ સારી કરી શકે છે એ જાણકારી મેળવી. તો આ જાણકારી મેળવશો ને તો તમારા શાળાના જે સંચાલક છે, તમારા શિક્ષકો છે અને તમને પણ એ જાણકારી ખૂબ કામ લાગશે કે ભાઈ સ્પોર્ટ ડે ઉજવો છો, કાં તો પછી એન્યુઅલ ફંક્શન કરો છો કે એન્યુઅલ ડે કરો છો કે વિવિધ ડેઝ હવે સ્કૂલની અંદર ઉજવવામાં આવે છે એ કરો છો, ત્યારે આ વિદ્યાર્થીઓ છે એ તમને એકદમ સહેલાઈથી મળી જશે એ બધા કાર્યક્રમો માટે. ઓકે મિત્રો, અહીં આપણું આ લેસન નંબર 2 છે, યુનિટ નંબર 2 છે, એલ એમ બે બી લર્ન મોર બી બ્રાઇટર, એ પૂર્ણ થાય છે. હવે પછીના આગળના વિડીયોમાં આપણે યુનિટ 3 છે એ યુનિટ 3નો અભ્યાસ જોઈશું. ઓકે, ગુડ ડે, ગુડ બાય, થેન્ક યુ.